રાજ્યમાં જ્યાં કોરોના એક વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વ્યૂહમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22,000 હેક્ટરમાં રહેલા આલિયા બેટ પર વસતા 560 લોકોમાં કોરોનાના એક કદમની પણ દસ્તક થઈ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમ સ્થાને આવેલા વિશાળ અવાવરૂ બેટ ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર આ પંચાયતોની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઊભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો. જોયું એ અગાઉ બોટમાં જવું પડતું હતું. આલિયા બેટના લોકોને 74 વર્ષ તો મતાધિકારનો અધિકાર મળ્યો હતો, પરંતુ આઝાદીના આટલા વર્ષોમાં તેઓએ વિકાસથી હજુ પણ વંચિત છે. અહીં વિકાસે હજી સુધી પગ નહીં મૂકવા સાથે કાતિલ કોરોનાની પણ પગ મૂકવાની હિંમત થઈ નથી. આધુનિક જમાનામાં પણ જત કોમના લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જત કોમના લોકો અવાવરૂ વાલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500થી વધુ છે તેમની પાસે 1,000થી વધુ દૂધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો 9 મહિના ખૂબ જ મુશ્કેલ ગણતા રસ્તા મારફતે હાંસુટ સાથે જોડાય છે, જ્યારે ચોમાસામાં 3-4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે. અહીંના લોકો પાયાની કહી શકાય તેવી તમામ સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી. ગામમાં વીજળી સોલાર પેનલથી ગામ લોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જુજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રીમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખારા થયા છે. શું બનાવ્યો છે કોરોના માટે નિયમ? બેટ પરથી જરૂર વગર કોઈએ બહાર જવું નહીં, બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા દેવી નહીં. દૂધ આપીને યુવાનો હાંસોટ અંકલેશ્વર અને ભાડભૂરથી પરત ફરે એટલે કોઈના સંપર્કમાં ન આવે. સ્નાન કરી સ્વચ્છ અને સેનિટાઈઝ થવું. 100 ઘરોમાં કોઈ પણ કુટુંબના લોકોને બેટ પર માસ્ક પહેરવાની જરૂર પડતી જ નથી. યુવાનોને બહાર જવા કે હોટલોમાં ખાણીપીણી પર રોક લાદવામાં આવ્યો છે. સ્થાનિક અગ્રણી મોહમ્મદ જાટે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે, પરંતુ અહીં વિકાસ નહીં હોવા સાથે કોરોનાનો પગપેસારો પણ થયો નથી. હાલ પણ સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી, રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઇંતજારમાં છે. ગામમાં એક શાળા છે ધોરણ 1-8 માટે, જેમાં 50 જેટલા બાળકો અને અંકલેશ્વરના શિક્ષક પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલિયા બેટમાં સ્થાયી છે. મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ, રહેવાનું આલિયા બેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. સર, કોરોનાનો અમારા સુધી આલિયા બેટમાં તો કોઈ કેસ જ નથી. આજુબાજુમાં ગામોમાં સમાચાર એવા આવતા હોય કે ભાઈ આ દર્દીઓ અને પેશન્ટો છે, તો અમારા ગામ પરથી અમે ખાસ એવી સૂચના આપતા હોય લોકોને કે ભાઈ આપણે તકેદારી રાખવી, આપણે કામ પૂરતું કામ રાખવાનું અને બીજાઓના સંપર્કમાં ના આવવું, એ અમે દરેક વખતે લોકોને સાવચેત કરતા હોઈએ અને અપીલ કરતા હોઈએ ગામ પરથી અમારા લોકોને. સાહેબ, લોકોને હું એક અપીલ કરું છું, દરેક આપણા ભારતીયો નાતે એક અપીલ કરું છું કે ભાઈ થોડી અમે જો અહીંયા શિક્ષણ ઓછું છે છતાં પણ આટલી તકેદારી રાખવામાં આવે છે, તો જે ભણેલા ગણેલા છે તે પોતાને સાવચેતી રાખે અને બીજાના સંપર્કમાં ન આવે, ખાણીપીણીમાં ખ્યાલ રાખે, તો મને એવું દેખાશે કે ઘણું સપોર્ટ દેખાશે. કારણ કે પહેલા આ બીજો રાઉન્ડ છે કોરોનાનો, આગલા રાઉન્ડમાં બી અમે કેસ કોઈ બન્યું નહોતો, આ રાઉન્ડમાં બી હજી સુધી અમને માલિકે બચાવ્યા છે, તો થોડી અમારી તકેદારી છે તો એની સાથે સાથે આપ બી તકેદારી રાખો તો સારું રહેશે એવું મારું માનવું છે.